नमस्कार मित्रों, केम छो? आईसीएस ना डिजिटल प्लेटफॉर्म पर हूँ दिलीप गढ़िया आप सौनु स्वागत करूँ छू। जीपीएससी द्वारा लेवाती वर्ग एक बे तथा वर्ग त्रण नायब मामलतदार नायब सेक्शन ऑफिसर जेवी स्पर्धात्मक परीक्षाओं मुख्य परीक्षा स्पर्धात्मक परीक्षाओं की मुख्य परीक्षा पेपर टू पेपर नंबर टू मां पूछाता पांच पांच गुणना प्रश्नों माटे पांच पांच गुणना प्रश्नों ने तैयारी करवा माटे समग्र गुजरात में सौ प्रथमवार आईसीएस लईने आवी रही छे विद्यार्थियों माटे एक नवो ज कार्यक्रम मुद्दानी वात। मुद्दानी वात कार्यक्रम में आपणे जोईशुं विविध प्रकारनी योजनाओ जेमां सौ प्रथम आपणे जोईशुं गुजरात सरकार द्वारा चलावाती विविध प्रकारनी योजनाओ। मुद्दानी वात कार्यक्रमनी अगाउनी श्रेणीमां आपणे विविध प्रकारनी गुजरात सरकार द्वारा चलावाती योजनाओ जोई गया छीए। तो चलो शुरू करिए मुद्दानी वात कार्यक्रमनी श्रेणीनी आगळनी योजना। मित्रों, आजनी आपणी योजना छे विद्यालक्ष्मी बॉन्ड। आजनी आपणी योजना छे विद्यालक्ष्मी बॉन्ड। चलो शा माटे छे? तो कि भाई वालीओ तेमनी कन्याओने शाळामां दाखल करे અને પ્રાથમિક કક્ષા સુધીનું શિક્ષણ પૂરું કરાવે તે હેતુથી ખાસ ધ્યાન રાખજો। કયા હેતુથી? તો કે ભાઈ વાલીઓ તેમની કન્યાઓને છોકરીઓને બરાબર ખાસ ધ્યાન રાખજો। કોને? કન્યાઓને। જો વિદ્યાલક્ષ્મી છે તો કન્યાઓ આવશે, એકદમ સરળ વાત છે। કન્યાઓને શાળામાં દાખલ કરે અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરે, આ હેતુ છે। પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવે, શાળામાં દાખલ કરે, માત્ર દાખલ કરે એટલું નહીં પરંતુ પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવે તે માટે આ વિદ્યાલક્ષ્મી બોન્ડ જાહેર કરાયા છે। કોના દ્વારા? ગુજરાત સરકાર દ્વારા। ગુજરાત સરકાર દ્વારા, કારણ આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત સરકાર દ્વારા ચલાવતી વિવિધ પ્રકારની યોજનાઓ, તો વિદ્યાલક્ષ્મી બોન્ડ ગુજરાત સરકાર દ્વારા। ચાલો આગળ, જેમાં જે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ ધ્યાન રાખજો, કઈ બાળાઓને? તો કે ભાઈ જે ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી સાક્ષરતા દર, જે ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી સાક્ષરતા દર 30% કરતાં ઓછો હોય, જે ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી સાક્ષરતા દર 30% કરતાં ઓછો હોય, અને શહેરી વિસ્તારમાં? તો કે બીપીએલ, શહેરી વિસ્તારમાં બીપીએલ હેઠળ આવતી કન્યાઓને પહેલા ધોરણમાં દાખલ કરતા ખાસ ધ્યાન રાખજો। વિદ્યાલક્ષ્મી બોન્ડ ક્યારે આપવામાં આવે? ઇશ્યુ ક્યારે ઇશ્યુડ થાય? તો કે ઇશ્યુડ ઓન સ્ટાન્ડર્ડ ફર્સ્ટ। વિદ્યાલક્ષ્મી બોન્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ક્યારે ઇશ્યુ થાય? ધોરણ એકમાં। ગ્રામીણ વિસ્તારમાં? તો કે આખે આખા ગામની એવી કન્યાઓ, સોરી એવું ગામ કે જે ગામની સ્ત્રી સાક્ષરતા દર 30% કરતાં ઓછું હોય, બધી જ છોકરીઓને। અને શહેરમાં બધી છોકરીઓને? તો કે નહીં, શહેરમાં બીપીએલ કાર્ડ હેઠળ આવતી છોકરીઓ પરિવારની કન્યાઓને પહેલા ધોરણમાં દાખલ કરતાં 2000 બોન્ડ આપવામાં આવે છે। ઓકે, જે ધોરણ 8 સુધીનું શિક્ષણ કર્યા બાદ મળે છે, પહેલાં ધોરણમાં પ્રવેશ કરે ત્યારે એને બોન્ડ આપવામાં આવે છે। બોન્ડ પાકે ક્યારે? બરાબર, તો ભાઈ ધોરણ 8નું શિક્ષણ પૂરું કરે ત્યારે। જો આમાંથી ઊંધો સવાલ પૂછાય કે ભાઈ વિદ્યાલક્ષ્મી બોન્ડની પાકતી મુદત કઈ છે? વિદ્યાલક્ષ્મી બોન્ડની પાકતી મુદત કઈ છે? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ? તો કઈ આવશે? વિદ્યાલક્ષ્મી બોન્ડની પાકતી મુદત કઈ છે? તો શું આવશે? 8 વર્ષ, કારણ બાળક પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે, 8 ધોરણનું શિક્ષણ પૂરું કરે છે અને ત્યારબાદ એને બોન્ડ ઇસ્યુ થાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો। બરાબર, આગળ 16-17માં અંદાજે 1 લાખ જેટલી કન્યાઓને આ બોન્ડ આપવામાં આવ્યા છે। ઓકે, ચાલો આગળ। જય હિન્દ દોસ્તો,
આવી જ રીતના આઈસીએસ તમારા માટે એક ફૂલ કોર્સ લાવી રહી છે અને આ ફૂલ કોર્સ માત્ર અને માત્ર 6000 રૂપિયામાં, એમાં પણ તમને 50% ડિસ્કાઉન્ટ સાથે આ કોર્સ મળી રહ્યો છે. એટલે માત્ર તમને 3000 રૂપિયામાં આ કોર્સ અવેલેબલ કરાવવામાં આવે છે તમારી આઈસીએસની એપ્લિકેશન ઉપર. જો તમે આ કોર્સ લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે, એક લિંક તમને મળશે કે આ કોર્સની તમામ ડિટેલ મળશે. આ ડિટેલની અંદર, આ એપ્લિકેશનની અંદર જો તમે લેશો તો 450 કલાક કરતાં પણ વધારે કન્ટેન્ટ છે, સેગમેન્ટ વાઇઝ વિડીયો આપેલા છે, અને એની પછી એક ક્રેશ કોર્સ પણ તમને આપવામાં આવશે જે તમને એક્ઝામમાં રિવિઝન માટે બહુ ખાસ મહત્ત્વનું છે. અને જેટલા વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, સબસ્ક્રાઇબ કરી છે, એ વિદ્યાર્થીઓને એક મોક ટેસ્ટ પણ ફ્રીમાં આપવામાં આવશે. તો જાઓ, એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરો અને તમારી તૈયારીને શરૂ રાખો. જોઈએ સવાલ આપણો આજનો શું છે વિદ્યાલક્ષ્મી બોર્ડ અંગે. પહેલો સવાલ છે, નીચેનામાંથી કોણ વિદ્યાલક્ષ્મી બોન્ડ માટે યોગ્ય છે? નીચેનામાંથી કોણ વિદ્યાલક્ષ્મી બોન્ડ માટે યોગ્ય છે? એ, ખાનગી શાળામાં અભ્યાસ કરતી બાળાઓ. બી, સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી તમામ બાળાઓ. જો ધ્યાન રાખજો, તમામ બાળાઓ એવો શબ્દ છે. આગળ, સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 1ની બાળાઓ. કે ડી, સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 8ની બાળાઓ, સરકારી તથા ખાનગી. તો શું આવશે? વિદ્યાલક્ષ્મી બોન્ડ ધોરણ 1, બરાબર. તો શું આવશે એમાં જવાબ? ધોરણ 1ની બાળાઓ. ઓકે, ચાલો બીજો સવાલ છે, વિદ્યાલક્ષ્મી બોન્ડ માટે નીચેના પૈકી કયું કે કયા વિધાન કે વિધાનો સત્ય છે? કયું કે કયા વિધાન કે વિધાનો સત્ય છે? ચાલો, શું છે પહેલું? જે ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી સાક્ષરતા દર 30% કરતાં વધુ હોય તેવા વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓની બાળાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ મળવાપાત્ર છે. ફરીથી, જે ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી સાક્ષરતા દર 30% કરતાં વધુ હોય તેવા વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાની બાળાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ મળવાપાત્ર છે. અને બીજું વિધાન, તો કે વિદ્યાલક્ષ્મી બોન્ડ ધોરણ 8 સુધીનું શિક્ષણ પૂરું કર્યા બાદ મળવાપાત્ર છે. ચાલો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા તો કયા સાચા છે? ફક્ત વિધાન એક જ સાચું છે, ફક્ત બે, બંને વિધાનો સાચા છે કે બંને ખોટા છે? આપના જવાબની અમે રાહ જોઈ રહ્યા છીએ, તો ફટાફટ જવાબ આપશો કમેન્ટ બોક્સમાં. ચાલો, શું છે? જે ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી સાક્ષરતા દર 30% કરતાં વધુ હોય કે ઓછો હોય? સ્ત્રી સાક્ષરતા દર 30% કરતાં ઓછો હોય તો વિદ્યાલક્ષ્મી બોન્ડ મળશે, 30% કરતાં વધુ હોય તો વિદ્યાલક્ષ્મી બોન્ડ મળશે નહીં, બરાબર. માટે વિધાન 2 સાચું છે. કેમ? તો કે 8 સુધીનું શિક્ષણ પૂરું કર્યા બાદ મળવાપાત્ર છે. ચાલો, તો મિત્રો, આ હતી આપણી આજની યોજના. આ અને આવી બીજી અનેક યોજનાઓ જોવા માટે જોતા રહો અમારી ચેનલ આઈસીએસ. થેન્ક યુ.